આપણે હમણાં જાણ્યું કે ખોરાક વૃદ્ધિમાં મદદ કરે છે, પરંતુ જો આપણે તેને હાથ ધોયા વિના ખાઈશું તો આપણે બેક્ટેરિયા અને સૂક્ષ્મ જંતુઓને પણ સાથે ખાઈશું અને તે આપણી વૃદ્ધિને અવરોધી શકે છે. ના ના, આપણે આખી જિંદગી બાળક બનીને નથી રહેવું. તેથી મારી સાથે આવો અને જુઓ કે ખોરાક અને સ્વચ્છતા આપણા વિકાસને કેવી અસર કરે. નવજાત બાળકો ખૂબ નાના હોય છે, દૂધ એ જ તેમનો ખોરાક હોય છે. ધીરે ધીરે તે મોટા થાય પછી ધન ખોરાકની જરૂર પડે છે. ખોરાક વિકાસ માટે પોષક તત્વો પૂરા પાડે છે. પોષક તત્વોમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનીજો અને પાણી છે. સ્વસ્થ રહેવા માટે આપણે વિવિધ પ્રકારના પોષક સમૃદ્ધ આરોગ્યપ્રદ ખોરાક લેવાની જરૂર છે. અનાજ, તાજા શાકભાજી, ફળો, માછલી અને માંસ સંપૂર્ણ આહાર બનાવે છે. દૂધ અને દૂધની બનાવટ જેમ કે દહીં, માખણ પણ મધ્યમ માત્રામાં જરૂરી છે. તે કેલ્શિયમના સ્ત્રોત છે. કેલ્શિયમ હાડકાં અને દાંત મજબૂત બનાવવામાં અને તેને જાળવી રાખવામાં મદદ કરે છે. આપણે પુષ્કળ તાજા ફળો અને શાકભાજી ખાવા જ જોઈએ. તે શરીરને વિટામિન પ્રદાન કરે છે. પુષ્કળ પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાણી તમારા શરીર માટે જરૂરી સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વો ધરાવે છે. સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે આપણે કેટલીક સારી આહાર આદતોનું પાલન કરવું જોઈએ. ભોજન પહેલાં અને પછી તમારા હાથ સાબુ અને પાણીથી ધોવો. ફળો અને કાચા શાકભાજી ખાતા પહેલાં ધોવો. તમારા ખોરાકને ધીમેથી અને યોગ્ય રીતે ચાવો. જમતી વખતે વાત ન કરો. ખોરાક શ્વાસનળીમાં પ્રવેશ કરી શકે છે અને ખાંસીનું કારણ બને છે. ખોરાક ચાવતી વખતે તમારું મોં બંધ રાખો. તમારા ખોરાકને કાળજીપૂર્વક ખાઓ. થાળીમાંથી ખોરાક બહાર ના પડવો જોઈએ. જમતી વખતે ટેલિવિઝન ન જોવું. આમ કરવાથી તમે વધુ ખોરાક લઈ શકો છો જે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. આ રીતે શરીરના યોગ્ય વિકાસ માટે વ્યક્તિએ આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ અને આ સરળ નિયમોનું પાલન કરવું જોઈએ. આ મુશ્કેલ નથી. શું મુશ્કેલ છે? સારાંશ: ખોરાક વિકાસ માટે પોષક તત્વો પૂરા પાડે છે. સ્વસ્થ રહેવા માટે આપણે વિવિધ પ્રકારના પોષક સમૃદ્ધ આરોગ્યપ્રદ આહાર લેવો જોઈએ. અનાજ, તાજા શાકભાજી, ફળો, માછલી અને માંસ સંપૂર્ણ આહાર બનાવે છે. પુષ્કળ પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સારું સ્વાસ્થ્ય જાળવવા માટે આપણે કેટલીક સારી આહાર આદતોનું પાલન કરવું જોઈએ. ભોજન પહેલાં અને પછી તમારા હાથ સાબુ અને પાણીથી ધોઈ લો. ફળો અને કાચા શાકભાજી ખાતા પહેલાં તેને ધોઈ લો. તમારા ખોરાકને ધીમેથી અને યોગ્ય રીતે ચાવો. જમતી વખતે વાત ન કરો. ખોરાક શ્વાસનળીમાં પ્રવેશ કરી શકે છે અને ખાંસીનું કારણ બની શકે છે. ખોરાક ચાવતી વખતે તમારું મોં બંધ રાખો. તમારા ખોરાકને કાળજીપૂર્વક ખાઓ. થાળીમાંથી ખોરાક બહાર ના પડવો જોઈએ. કોણ કોણ જમતી વખતે ટેલિવિઝન જોવાનો અપરાધ કરે છે? ના, હું નથી કરતી. ક્યારે બી નથી કરતી. તેમ છતાં મને હજી પણ ખ્યાલ છે કે તમને નથી. Keep imbibing. We believe in you.